जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल की शैक्षणिक यूट्यूब चैनल और शैक्षणिक व्हाट्सअप ग्रुप मध्यम थी हूँ भावेश मेहर फरी एक वक्त धोरण सातना दरेक विद्यार्थी मित्रों विज्ञान ऑनलाइन क्लास में यूट्यूब चैनल और व्हाट्सअप ग्रुप मध्यम थी फरी एक बार स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अपने छेल्ले प्रकरण दस सुधीनी बात करी, जेमा अपने सजीवों में श्वसन अंतर्गत केटलाक मुद्दाओं अने एनी श्वसन लेवानी क्रिया विषे कारण विषे अपने अभ्यास करियो। आजे अपने प्रकरण नंबर 11 तरफ आगळ वधीए, प्राणियों अने वनस्पतिओं में वहन। अपने आ मुद्दानी केटलीक टूंकी माहिती मेळवेली छे कि प्राणियों अने वनस्पतिओं में वहन कई रीते थाय छे। अपने जे खोराक लईए छीए, अपने जे पाणी पीए छीए, अपने जे हवा लईए छीए, ए दरेक शरीरना अंगों सुधी कई रीते पहोंचे छे तेने रजू करतो हतो, तेनी समजूती आपतो आ प्रकरणनो अभ्यास आजे आपणे शुरू करीए। जोईए आजे आपणे 11.1 प्रवृत्ति, त्यारबाद 11.2 अंतर्गत आपणे केटलाक मुद्दाओनो अभ्यास छे करवानो छे। सौथी पहेला आपणे 11.1 अंतर्गत परिवहन तंत्रनो अभ्यास करवानो छे। आपणे अगाउ ए पण शीखी गया छे कि बधा प्राणीओ छे, सजीवो छे, એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક લેશે, પાણી લેશે અને ઓક્સિજન એટલે કે વાયુ તરીકે ઓક્સિજનનો પણ ઉપયોગ કરે છે। સજીવોને આ બધું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવું પણ જરૂરી છે, જો આવું ન થાય તો વહન થયું ગણાય નહીં। ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો પોતાના શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં સુધી પહોંચાડવા જ રહ્યા, એટલે જે ખોરાકનું પાચન થયું નથી અથવા તો જે ખોરાકની શરીરને જરૂર નથી તે ખોરાક શરીરમાંથી બહાર નીકળી જાય અને બહાર નીકળવા માટેનો જે ભાગ છે ત્યાં સુધી પહોંચાડવો એ ખૂબ જ જરૂરી છે। તમને નવાઈ નથી લાગતી કે આ બધું કેવી રીતે થાય છે? અહીંયા આપણને આકૃતિ 11.1 આપ્યું છે, માનવનું ચિત્ર, એ આપણે જોઈએ। અને શું તમે હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકો છો? એકમાં લાલ રંગ બતાવવામાં આવ્યો છે અને એકમાં છે વાદળી રંગ છે આપણને બતાવેલો છે। આ બંને ધમનીઓ અને શિરાઓ છે, લાલ રંગની છે ધમની છે અને જે વાદળી રંગથી બતાવેલી છે તે શિરાઓ છે। હવે આપણે જોઈએ તેઓ આ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે। આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ પણ કરશો, માનવમાં કઈ રીતે થાય છે તેની વાત કરી, એની સાથે વનસ્પતિ અને પ્રાણીઓમાં ખોરાક, હવા અને પાણીનું વહન કઈ રીતે થાય તેનો અભ્યાસ આપણે કરીએ। 11.1 છે પરિવહન તંત્ર, અહીંયા આપણને એનું ચિત્ર છે આપવામાં આવેલું છે। પરિવહન તંત્રમાં ધમની અને શિરાઓ દ્વારા જે લાલ અને વાદળી રંગ બતાવે છે તે જ્યારે તમારા શરીર રુધિરનું કામ શું છે, જ્યારે તમારા શરીર પર ઘા પડે છે, આપણને કોઈ જગ્યાએ વાગે છે ત્યારે શું થાય છે, આપણને પીડા થાય છે અને ત્યાંથી લોહી નીકળવા લાગે છે, રુધિર બહાર આવે છે। પરંતુ રુધિર શું છે? લાલ રંગનું પ્રવાહી જે નીકળ્યું અને આપણે રુધિર કે લોહી નામથી ઓળખીએ છીએ, પણ ખરેખર તે છે શું? રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહેતું હોય છે। રુધિર છે એક પ્રકારનું પ્રવાહી છે અને રુધિર વાહિનીઓ મારફતે આપણા શરીરમાં સતત વહેતું રહે છે। તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। રુધિરનું કામ શું છે કે જે ખોરાક પચી ગયો છે એમાંથી જે ઘટકો છૂટા પડ્યા એ ઘટકોને નાના આંતરડા તરફ અને એના વિવિધ ભાગો તરફ વહન કરવામાં મદદ કરે છે। તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે। ફેફસામાં જે ઓક્સિજન વાયુ આપણે સંગ્રહ હશે એ ઓક્સિજન વાયુને શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કામ પણ કરે છે। તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે, કોણ? લોહી કે રુધિર। શરીરમાં જે નથી પચેલા કે શરીરને જરૂરી નથી એવા પદાર્થો પડ્યા છે જેને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ રુધિર કરે છે। રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? બધા જ પદાર્થો રુધિરના મારફતે વહન પામે છે, તો આવું કઈ રીતે થઈ શકે? રુધિર તરલ પદાર્થો છે, તરલ પદાર્થોનું બનેલું હોય છે, આપણે એને પ્રવાહી કહીએ છીએ, તે તરલ તરે તેવા પદાર્થોનું બનેલું હોય છે।
जेने रुधिर रस एटले के प्लाज्मा पण कहेवामां आवे छे, जेमां विविध प्रकारना कोषो समाविष्ट होय छे। आ रुधिरमां घणा बधा प्रकारना कोषो समायेला होय छे। रुधिरनो रंग लाल केम होय छे? आया प्रश्न थयो छे पहेलीने, आपणे एने उत्तर आपीशुं के रक्तकण ए एक प्रकारना कोषो छे। रक्तकण जे लाल रंजक कण एटले के हिमोग्लोबिन धरावे छे। कोण? रक्तकणो हिमोग्लोबिनना बनेला होय छे अने लाल कलरનું रंजक कण धરાવે છે। હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે। હિમોગ્લોબિન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને શરીરના જુદા જુદા ભાગોને અને કોષો સુધી એને પહોંચાડે છે। હિમોગ્લોબિન વિના શરીરના ભાગ બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ જરૂરી છે। હિમોગ્લોબિન વિના શરીરના દરેક ભાગને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ જરૂરી અને અઘરું કામ છે। હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે। રુધિરમાં હિમોગ્લોબિનની હાજરી હોય એટલે એ લાલ રંગનું આપણને જોવા મળે છે। હિમોગ્લોબિન વિના આપણે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન પહોંચાડી શકતા નથી। હવે રુધિરમાં જે શ્વેતકણો છે એ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે। રુધિરમાં શ્વેતકણો આવેલા હોય છે જે આપણને બીમાર પડતા અટકાવે છે, આપણા શરીરમાં જીવાણુઓનો પ્રવેશ થતો છે એ બંધ કરે છે। બુઝો રમત રમતા રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે। બુઝો રમતો તો એકવાર નીચે પડી ગયો તો ઘૂંટણમાં એને વાગ્યું, કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે, જેને જે જગ્યાએ વાગ્યું છે એ ઘાવમાંથી લોહી બહાર નીકળવા માંડે છે। થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે। થોડાક સમય પછી એણે નજર કરી તો અત્યાર સુધી જે લોહી બહાર નીકળતું હતું એ બંધ થઈ ગયું અને ત્યાં જામી ગયું છે। બુઝોને આનાથી નવાઈ લાગી કે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાક કણો કહેવામાં આવે છે। આ લોહી બંધ થઈ જવાની પ્રક્રિયા છે કે ગંઠાવાની જે પ્રક્રિયા છે એ લોહીમાં આવેલા બીજા કેટલાક કણોના મારફતે થાય છે, જેને ત્રાક કણો કહેવામાં આવે છે, જે એક લેયર બનાવે છે જેના કારણે લોહી બહાર નીકળતું બંધ થઈ જાય છે। હવે છે રુધિરવાહિનીઓ, લોહીનું વહન કરનારી જે નળીઓ છે રુધિરવાહિનીઓ, આ શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે। તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે। રુધિરવાહિનીઓ આપણા શરીરમાં બધા જ અંગોમાં જોવા મળે છે અને શ્વાસ દરમિયાન જે શુદ્ધ ઓક્સિજન વાયુ આપણે લઈએ છીએ ડાયરેક્ટ ફેફસામાં ભરાય છે અને ઓક્સિજનનું વહન શરીરના બીજા બાકીના ભાગો સુધી થવું જરૂરી છે। ઓક્સિજન માત્ર ફેફસા પૂરતું નહીં પણ શરીરના અંગે અંગમાં એનું વહન થવું ત્યાં સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે। રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે। લોહી છે એ કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિત ઘણા બધા ઉત્સર્ગ દ્રવ્યો છે ભેગા કરી લેશે। પ્રકરણ 10માં આપણે શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે। લોહી જાય છે તો પાછું એ હૃદય તરફ આવે એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય। કાર્બન ડાયોક્સાઇડ જે ફેફસામાં ભરાણો છે એના લોહી જ્યારે હૃદય તરફ આવે છે ત્યારે એના કારણે કાર્બન ડાયોક્સાઇડ છે દૂર થાય છે। તેથી બે પ્રકારની રુધિરવાહિનીઓ જેને એકને ધમની અને શિરા શરીરમાં આવેલી હોય છે, જેના દ્વારા હવાની અવર જવર પણ થતી હોય છે। ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જશે। ધમનીનું કામ શું? કે જે ઓક્સિજનયુક્ત લોહી છે એને શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડે છે, રુધિરનો પ્રવાહ ઝડપી બનાવે છે અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। રબરની જેમ ધમનીની જે દિવાલો છે એ હોય છે જાડી હોય છે કારણ કે એને વધારે દબાણ સહન કરવાનું હોય છે। ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા માટે પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ નંબર 11.1, તમારા જમણા હાથની તર્જની ટચલી આંગળીની મધ્યમાં પ્રથમ બે આંગળીઓ હોય એને ડાબા કાંડેથી અંદરની બાજુએ મૂકો। આકૃતિમાં આપણને 11.2માં બતાવ્યું છે તે પ્રમાણે, શું તમને થડકારા જેવો હલનચલનો અનુભવ થાય છે? ધબકારા થતા હોય એવું આપણને કાંડાના ભાગમાં અટતા લાગે છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? આવા હલનચલનને નાડી ધબકાર કહેવામાં આવે છે,
जे धमनी में रुधिर वहेवाना कारणे थाय छे, धमनी में लोही वहे छे एना कारणे आपणने धबकारनो अनुभव थाय छे। एक मिनिट में थता नाड़ी धबकारनी गणतरी करिए कि एक मिनिट में आपणी नाड़ी से केटली वार धबके हशे, तमे केटला नाड़ी धबकार गणी शको छो। एक मिनिट में थता थड़कार ने नाड़ी दर कहेवाय छे, एटले कि एक मिनिट में केटली वार नाड़ी से थड़के हशे। आरामदायी स्थिति में मनुष्य में नाड़ी दर आशे एक मिनिट में 72-80 जेटलो होय छे। सामान्य रीते सामान्य माणसना शरीर में नाड़ी धबकार से आरामदायक स्थिति में एक मिनिट दरमियान 72-80 वक्त थतो होय छे। तमारा शरीरना बीजा भागो एवा शोधो ज्यां तमे नाड़ी धबकार अनुभवी शको। आपणा गळाना गर्दनना भागमां आपणे अनुभवी शकीए, आपणा पेटना भागमां आपणे अनुभवी शकीए। आ रीते आपणे नाड़ी धबकार अनुभवी शकता होईए छीए। तमारा पोताना अने तमारा सहपाठी तमारी साथे भणता बाजूमां बेठता विद्यार्थीओना नाड़ी धबकार प्रति मिनिट नोंधो कि केटलो थाय छे। तमे मेळवेल अंको कोष्टक 11.1 मां नोंधो अने एनी साथे तुलना करो कि आपणा साथे एना धबकार कई रीते अलग पड़े छे। हवे आपणे जोईए शिरा विशेनी माहिती। शिरा ए शुं छे अने धमनी ए शुं छे, धमनी विशेनी आपणे माहिती मेळवी। हवे आपणे मेळवीए शिरा विशेनी माहिती। शिरा ए एक एवी रुधिरवाहिनीओ छे जे कार्बन डाइऑक्साइड युक्त रुधिर ने शरीर जुदा जुदा भागों में हृदय तरफ लई जाए। जयरे धमनी थी ये भागों सुधी पहुँचाड़े से अने ये ऑक्सीजन युक्त हवा हो जयरे शिरा नु काम केवु से के जे रुधिर कार्बन डाइऑक्साइड युक्त रुधिर ने शरीर जुदा जुदा भागों में पासू हृदय तरफ लई जाए। શિરાની દિવાલ પાતળી હોય છે કેમ કે એને એટલું બધું પ્રેશર સહન કરવાનું આવતું નથી। શિરામાં વાલ્વ આવેલા હોય છે જેને આપણે વાલ કહીએ, જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે, એટલે ચોક્કસ એક દિશામાં ગતિ કરવામાં એ ઉપયોગી થતું હોય છે। બુઝોને પ્રશ્ન થયો કે હું અસમંજસમાં છું, મેં શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન જ કેમ કરે છે। એટલે પહેલી એને સમજાવે છે કે ફૂસફૂસીય ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે, આથી તેને ધમની કહે છે શિરા નહીં, અને તે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે। જ્યારે ફૂસફૂસીય શિરા છે એ ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે। આકૃતિ 11.3 આપણે જોયું કે ધમનીઓને નાની નાની વાહિનીઓ હોય છે, આ વાહિનિકાઓમાં વિભાજિત થયેલી જોવા મળે છે। તેઓ આગળ પેશીઓ સાથે પેશીઓ પાસે અહીંયા આપણને આકૃતિ આપેલી છે, આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે, જેને કેશિકાઓ કહેવામાં આવે છે, જે અહીંયા આપણને આપવામાં આવેલી છે। તે આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે, ભેગું કરે છે। હવે ત્યારબાદનો મુદ્દો છે હૃદય। હૃદય કોને કહેવાય અને તે કેવું હોય છે? હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, પંપિંગ કરતું કાર્ય અને સતત ધબકતું અંગ તે આપણા શરીરમાં રહેલું હૃદય છે, જે રુધિરને અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે। લોહી અને લોહીમાં રહેલા જે દ્રવ્યો છે તેનું વહન એક સ્થાનથી બીજા સ્થાને પહોંચાડવાનું કામ પંપિંગ દ્વારા હૃદય કરે છે। વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે તદ્દન અશક્ય, આ વિચારીએ આપણે કે એક પંપ એવો છે કે જે વિચાર્યા વગર વર્ષો સુધી કામ કરે છે, આપણે અશક્ય માનીએ, છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરશે, ક્યારેય અટકતું નથી। ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ। હૃદય કોને કહેવાય, કેવું હોય છે? હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે। કેવું હોય છે? ઉરસ ગુહા એટલે પેટના ભાગમાં આવેલું હોય છે અને નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે, જે અહીંયા આપણને આકૃતિ 11.1 આપેલું છે। આંગળીઓ અંદરની તરફ વળેલી મુઠ્ઠીવાળો તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે, આપણા હાથની જેટલી મુઠ્ઠી છે એટલું હૃદયનું કદ હોય છે, જે અહીંયા આપણને આપેલું છે ઊભું ચીરેલું। આ હૃદયનું કામ શું છે? જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? બંને વાયુઓનું મિશ્રણ થયેલું રુધિર ભેગું થાય તો શું થાય? આવું થતું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે, જેથી કરીને ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત લોહી છે ભેગું ન થઈ જાય, એના માટે શરીરમાં
चार भागो होय छे। ઉપરના બે ખંડ કર્ણકો જે એક વચન કર્ણક છે અને નીચેના બે ખંડ એટલે બે ભાગ છે ક્ષેપકો છે એટલે કે કર્ણક અને ક્ષેપક જે અહીં આપણને આપેલા છે। આ બાજુનું જમણું કર્ણક છે, આ બાજુનું ડાબું કર્ણક છે, આ બાજુનું ડાબું ક્ષેપક છે તો આ બાજુનું છે જમણું ક્ષેપક છે। તો આ રીતે હૃદય હોય છે જેનો ઉભો છેદ આપણને આપેલો છે। આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી, જે બંને વાયુથી મિશ્રિત હોય એવું રુધિર આપણા હૃદયમાં ભેગું થતું નથી, કારણ કે હૃદય છે ચાર ભાગોમાં વહેંચાયેલું હોય છે। પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે આપણે જમણી બાજુએથી શરૂઆત કરીએ, કઈ રીતે એ કામ કરે છે તમારી પાસે એનું ચિત્ર પણ આપવામાં આવેલું છે, એ રીતે આપણે એનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે આપણું હૃદય છે એ કઈ રીતે કાર્ય કરતું હોય છે, તેમાં કયા કયા ભાગો હોય છે અને એ કઈ રીતે એક સ્થાનેથી રુધિરને બીજા સ્થાને પહોંચાડવાનું કામ કરતું હોય છે। જોઈએ આપણે પરિવહન તંત્રનો એનો જે માર્ગ છે તેને, આ આપણું હૃદય છે અને તેનો ઊભો છેદ આપણને આપેલો હશે। ઉપર છે મહાશિરા, મહાધમની, ફૂસફૂસીય ધમની, ફૂસફૂસીય શિરા, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક અને સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરતો આ પડદો છે જે અહીંથી આપણને બતાવ્યો છે। આ જમણું કર્ણક છે અને આ મહાશિરા છે આપણને આપેલી છે। આ છે મનુષ્યના હૃદયનો ઊભો છેદ। હવે પહેલીને નવાઈ લાગીએ કે હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર જોવા મળે છે એનો આપણે ઉકેલ મેળવીશું, પરંતુ જમણી બાજુએથી શરૂઆત આપણે કરીએ અને 11.13 નંબરની જે આકૃતિ છે અને એને આપેલા તીરની દિશાએથી આપણે અનુસરીએ, આ તીર હૃદયની ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે જે આપણે હમણાં જોયું। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો મુદ્દો છે હૃદયના ધબકારા, જેની વાત આપણે આવતા તાસમાં પ્રવૃત્તિ દ્વારા કરીશું। દરેક વિદ્યાર્થી મિત્રોએ આગળના ભાગનો થોડોક વાંચીને અભ્યાસ કરી લેવાનો છે। યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સમયસર તમારા વિડીયોનો પૂરો અભ્યાસ કરજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। ફરીથી મળીશું પ્રકરણ નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનના ભાગ 2 સાથે, ત્યાં સુધી રજા આપશો મને। દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ, આપનો દિવસ શુભ રહે।